વ્યક્તિએ પોતાના મન અને હૃદયથી નક્કી કર્યું. અલ્ટિમેટલી લેટ મી ટેલ યુ વન થિંગ, આ બધું તમે જે છે માલખાઓ છે, હું ના નથી પાડતી. આ બધા માલખાઓ છે જેને જે યુઝ કરે છે, કોઈક યુઝ પોઝિટિવ બી થાય છે, કોઈક વાર કને આવું નેગેટિવ બી આમાં લે છે. ન મળ્યો હોય એવું પણ જી બિલકુલ, એ વાત સાચી છે, મને ડાઉટ નથી. પણ અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે આપણે અગર ફાઇનલી અગર એ વિચારતા હોઈએ કે આમાં શું શું થઈ શકે, તો સૌથી પહેલા એઝ એન ઇન્ડિવિજ્યુઅલ, એઝ એન ઇન્ડિવિજ્યુઅલ. અને એટલે મેં આખી પેરેન્ટિંગ સિસ્ટમની વાત છે કે તમે જયારે પરનો છો, ઇટ્સ વેરી ઇઝી, આજકાલ તો ક્યાંય બી પરની જાય છે, પણ તમે ફાધર મધર બની નથી શકતા, જસ્ટ પરવાનાથી ફાધર મધર નથી બનાતું એઝ અ પેરેન્ટિંગ સિસ્ટમ. અનફોર્ચ્યુનેટલી એ દાદા દાદીના સાઈડથી આવતી હતી, પણ હવે તમારું જે ન્યુક્લિયર ફેમિલી થઈ ગયું છે, દાદા દાદીના સાઈડથી બી નથી આવતી. બિલકુલ. બીજો વાત કે બીજું ઘણી વાર એવું થયું છે કે આજની તારીખમાં, એક નાનો બીજો એક્ઝામ્પલ આપી દઉં કે ઘણી વાર જેને કે મા બાપે ભણેલા ગણેલા બિચારાના હોય, પણ એમને આટલી મહેનત કરી અને છોકરો કંઈક લાઈફમાં બની જાય, તો છોકરાને એવું થાય કે હું મારી મહેનતથી બન્યો છું, મારા મા બાપે કશું નથી કર્યું, એટલે એનું અભિમાન ને ઘમંડ આવી જાય છે. અને એ પછી એ વિચારતો નથી, એ વિચારતી કે મારા મા બાપ તુચ્છ છે, આમ છે તેમ છે, એ લોકોને સોસાયટીમાં રહેતા નથી આવડતું, આવી તો પલાઠા મારીને બેસે છે, હું તો હવે તો ડાઇનિંગ ટેબલ પર બેસીને ખાઉં છું, અથવા મારી ઇજ્જત જાય છે, મારું સ્ટેટસ જાય છે, આવા બધા બી સીનો થઈ રહ્યા છે. એટલે અલ્ટિમેટલી ધ પોઈન્ટ ઇઝ ધેટ કે જે મા બાપે પ્રેમ પ્યારથી ઉભા કર્યા છે, એટલે થોડો માર્ક શું મા બાપનો, મા બાપ પ્યોરા મા બાપ નથી બની શક્યા. એ દીકરાને યાદ નથી આવી શકે કે દીકરા તું ભલે મોટો થઈ ગયો હોય, પણ હું તારી મા છું, હું તારો બાપ છું, ને તારે એ તો એ રાખવું જ પડશે તારે. અનફોર્ચ્યુનેટલી આ બધું બી થઈ નહીં. આ બહુ સરસ વાત કરી આપણે, પણ એ સવાલ થાય છે કે મા બાપ પોતે મા બાપ કેમ નથી બની શકે, એનું કારણ શું માનવું આપણે? કારણ કે એમના બાળકોને તો શીખવાડી નથી, એમના દાદા દાદીનો સંપર્ક થોડી નાખ્યો. સિમ્પલ ફંડા સિમ્પલ હતો ને કે જયારે મા બાપ બિચારા એ લોકો ભણેલા ગણેલા નથી, પણ એને ખબર છે કે મારા છોકરાને ભણાઈ ગણાઈ તો છોકરો મોટો ને સારો થશે. જી જી, એ બધું મહેનત છોકરાને ભણાવવા ગણાવવા કરી રહ્યા છે, એટલે એ તો એનું બધું આપી રહ્યું છે. પણ અલ્ટિમેટલી ઘણી વાર તમે જોતો હશો ને તો એઝ અ મધર, કારણ કે હું થોડા સિનિયર સિટીઝનોમાં વાત કરું છું, એઝ અ મધર એ લોકોને ડોરમેટ તરીકે, એટલે લૂછવણું તરીકે ટ્રીટ કરે છે. કારણ કે મધરની એટલી મોટી સેલ્ફ એસ્ટીમ નથી, એટલી મોટી એ નથી કે એના છોકરાને દબાઈ શકે. એને થાય છે કે મારો છોકરો બધું છે અને મારો છોકરો મારું ધ્યાન રાખશે, પણ ચલો ઠીક છે. સુનિલભાઈ, એક સવાલ એ થાય કે આપણે અત્યારે વર્તમાન પરિસ્થિતિ